નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રામાણી નિશા સંતકૃપા વિદ્યાલય વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ બાર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ દસ બજાર પ્રક્રિયા સંચાલન વિશે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં પ્રસ્તાવના જોઈએ તો આધુનિક સમયમાં ગ્રાહક છે એ બજારનો સર્વોપરી વ્યક્તિ બની ગયો છે બરાબર ગ્રાહક છે કે જેને બજારનો રાજા તરીકે ઓળખવામાં આવે છે દરેક સંસ્થા છે કે પેઢી છે જે પોતાનો માલ કે સેવા થકી ગ્રાહકની જરૂરિયાત છે તેને સંતોષવાનો સતત પ્રયત્ન કરવા લાગે છે ઔદ્યોગિક ક્રાંતિ થઈ તેના કારણે ઉત્પાદન છે તે પણ ઝડપથી વધવા લાગ્યું જેને કારણે ગ્રાહકોની પ્રાથમિક જરૂરિયાતો છે તેની જે પાયાની જરૂરિયાતો છે તે પણ ઝડપથી સંતોષવા લાગી જેને પરિણામે ઉત્પાદકો છે એ અવનવી જુદી જુદી જે નવીન પેદાશો છે તે બજારમાં મૂકતા ગયા તેને કારણે ઉત્પાદકો વચ્ચે જે હરીફાઈ છે એટલે કે તેના વચ્ચે સ્પર્ધા છે એ શરૂ થઈ ટેકનોલોજી ક્રાંતિને કારણે વધારે વિવિધતાવાળી નવીન જે પેદાશો છે તે મૂકવામાં આવી જેના કારણે પેઢીઓ છે એ સતત નવા નવા સંશોધનો કરી અને ગ્રાહકોને જરૂરી પેદાશો અને સેવાઓ પૂરી પાડવાની પ્રયાસ કરવા લાગી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે બજાર પ્રક્રિયાનો અર્થ સમજીએ તો બજાર પ્રક્રિયાના દરેક કાર્ય વધુ કાર્યક્ષમ રીતે થાય નવીનતા અને અસરકારક સાથે થાય તે મુજબના વિવિધ પ્રયાસો કરવામાં આવે છે ગ્રાહકલક્ષી જે પણ પેદાશો છે અથવા તો જે પણ સેવાઓ છે તે તૈયાર કરી અને ગ્રાહકને જ્યારે પણ જ્યાં જોઈએ ત્યાં પહોંચાડવામાં આવે છે માનવીની જીવનશૈલી અને જીવન અંગેની દ્રષ્ટિ બદલાતા તેની જરૂરિયાતો છે તેમાં પણ બદલાવ જોવા મળે છે આ બદલાવ મુજબ ગ્રાહકની જરૂરિયાતો સંતોષવાનું મહત્ત્વનું કાર્ય છે એ બજાર પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે છે તો ઉત્પાદન કરતી પેઢીઓ કે સેવાઓ આપતી સંસ્થાઓ છે કે જે ભવિષ્યમાં ગ્રાહકોને કેવા પ્રકારની પેદાશો કે સેવાઓ જોઈશે તેનું અનુમાન કરે છે બરાબર ઉત્પાદન કરતી જે પેઢીઓ છે કે સંસ્થાઓ છે તેને ફ્યુચરમાં ગ્રાહકો છે તેને કયા પ્રકારની સેવાઓ અથવા તો પેદાશો જોઈશે તે અંગેની ધારણાઓ કરે છે અનુમાનો કરે છે તેના આધારે પેદાશો અને સેવાઓ છે તેનું ઉત્પાદન કરવામાં આવે છે અને ગ્રાહકને આધારે ગ્રાહકને અનુલક્ષીને પેદાશનું એક સ્વરૂપ છે એ તૈયાર કરવામાં આવે છે આ ઉપરાંત ગ્રાહકની ખરીદશક્તિને ધ્યાનમાં લઈ તેની કિંમત નક્કી કરવામાં આવે છે આ મુજબ પ્રચાર પ્રક્રિયા છે તેના મુખ્યત્વે બે પક્ષકારો ઉત્પાદકો અને ગ્રાહક આ બંને વચ્ચે વિનિમય ઉભો કરવામાં આવે છે વિનિમય એટલે કે તેની આપલે કરવામાં આવે છે આ વિનિમય દ્વારા ઉત્પાદકો પોતાના ધંધાકીય હેતુઓ છે બરાબર જે ધંધાના ઉદ્દેશો છે તે નક્કી કરે છે અને ગ્રાહકો પોતાની જરૂરિયાતો છે તે સંતોષે છે કેમ કે ગ્રાહક છે એ વેપારીને નાણાં આપે છે અને વેપારી છે એ ગ્રાહકને વસ્તુ આપે છે ત્યારબાદ બજાર પ્રક્રિયાની વ્યાખ્યાઓ સમજીએ તેની પહેલી વ્યાખ્યા છે શ્રી કપૂર અને આઈકોબુકીના જણાવ્યા મુજબ માર્કેટિંગ એ ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે થતો પારસ્પરિક વિનિમય છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમને આ વ્યાખ્યા છે એ યાદ રાખવી ખૂબ જ સરળ છે બરાબર તો આ વ્યાખ્યા સમજીએ તો શ્રી કપૂર અને બુકી શું જણાવે છે કે માર્કેટિંગ છે એ ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે થતો પારસ્પરિક વિનિમય એટલે કે એકબીજા વચ્ચે થતી આપલે છે બરાબર ગ્રાહકો છે જે પેઢીઓને નાણાં ચૂકવે છે અને પેઢીઓ છે જે ગ્રાહકોને વસ્તુ આપે છે બરાબર આમ એકબીજા વચ્ચે વિનિમય થાય છે ત્યારબાદ બીજી વ્યાખ્યા જોઈએ તો શ્રી સ્ટેન્ટના જણાવ્યા મુજબ માર્કેટિંગ એ એવી ધંધાકીય ઉદ્દેશો પાર પાડવાની પદ્ધતિ છે કે જેમાં જરૂરિયાત સંતોષી શકે તેવી પેદાશોનું નક્કી કરેલા ગ્રાહકો માટે આયોજન કરવું તેની કિંમત નિર્ધારણ કરવી તેને બજારમાં મૂકવી અને તેને ગ્રાહકોને જોઈએ તે સમય અને સ્થળે પહોંચાડવી વગેરે કાર્યોનો સમાવેશ થાય છે બરાબર સ્ટેન્ટ શું જણાવે છે કે મારે માર્કેટિંગ છે એ ધંધાકીય હેતુઓ છે ધંધાના જે ધ્યેયો છે તેના જે ઉદ્દેશો છે તેને પાર પાડવાની એવી પદ્ધતિ છે કે જેમાં જરૂરિયાત સંતોષી શકાય તેવી પેદાશોનું નક્કી કરેલા ગ્રાહકો છે તેના માટેનું આયોજન કરવું તેની કિંમત નક્કી કરવી તેને બજારમાં મૂકવી અને જ્યારે પણ ગ્રાહકોને જોઈએ તે સમય અને સ્થળે પહોંચાડવી આ બધા જ કાર્યોનો સમાવેશ છે એ બજાર પ્રક્રિયામાં થાય છે ત્યાર પછીની વ્યાખ્યા છે શ્રી ફિલિપ કોટલરના જણાવ્યા મુજબ માર્કેટિંગ છે એક એવી સામાજિક પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાતો મુજબ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરી રજૂઆત કરી સ્વતંત્ર રીતે વસ્તુઓ કે સેવાઓનો વિનિમય કરે છે બરાબર ફિલિપ કોટલર શું જણાવે છે કે માર્કેટિંગ એક એવી સામાજિક પ્રક્રિયા છે જેમાં અલગ અલગ વ્યક્તિગત જૂથો છે એ પોતાની જરૂરિયાત મુજબ પેદાશો છે કે જેનું ઉત્પાદન કરે છે તેની રજૂઆત કરે છે અને સ્વતંત્ર રીતે તે વસ્તુઓ છે કે સેવાઓ છે તેની આપ લે કરે છે ત્યારબાદ બજાર પ્રક્રિયાના કાર્યો વિશે સમજૂતી મેળવીએ તો બજાર પ્રક્રિયાના મુખ્યત્વે પંદર કાર્યો છે જેમાંનું પહેલું કાર્ય છે બજારીય સંશોધન તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં સ્વાભાવિક વસ્તુ છે કે આપણને બજારમાં પ્રવેશવું હશે તો બજારીય સંશોધન કરવું પડશે બરાબર બજાર અંગેની પૂરી માહિતી છે એ મેળવવી પડશે તેમાં જે ગ્રાહકો છે તેની માહિતી મેળવવી પડશે ગ્રાહકોની પસંદગી કેવી છે કઈ વસ્તુમાં વધારે તે અભિરુચિ ધરાવે છે આ બધી જ માહિતી છે એ મેળવવી પડશે આ ઉપરાંત ભવિષ્યની માંગને આધારે આપણે વર્તમાનમાં કેટલું ઉત્પાદન કરવું તે જાણવું પડશે અને ઉત્પાદન કરવા છતાં પણ ઘણા બધા એવા જોખમો છે એ જોખમોનો સામનો કરવો પડશે જેમ કે વેચાણ થશે કે નહીં થાય ગ્રાહકોને આપણો માલ છે કે વસ્તુ છે એ પસંદ પડશે કે નહીં થાય તો આવા બધા જે જોખમો છે એ દૂર કરી અને ગ્રાહકોને જે પણ વસ્તુ જોઈએ છે તે અંગેની જાણકારી મેળવવી પડશે અને તેના આધારે ભવિષ્ય અંગેનું અનુમાન કરી શકીશું બરાબર આ ઉપરાંત ગ્રાહકોની માંગ છે કિંમત છે હરીફાઈ આ બધા જને ધ્યાનમાં લઈ અને ત્યારબાદ જ બજારીય જે સંશોધનને આધારે આપણે ઉત્પાદન છે એ કરીશું અને આ માટે ઘણી બધી અલગ અલગ પદ્ધતિઓ છે જેનો ઉપયોગ કરીશું જેમ કે પ્રશ્નાવલી પદ્ધતિ છે કે જેમાં ગ્રાહકોને પ્રોડક્ટ અંગેના જે પ્રશ્નો છે એ પૂછવામાં આવે છે અને તેને આધારે ઉત્પાદન છે એ કરવામાં આવે છે ટૂંકમાં આપણે કહીએ તો બજારમાં પ્રવેશવા માટે સૌથી પહેલાં બજારીય જે કાર્યો છે માર્કેટિંગના જે કાર્યો છે કે તેમાં રહેલા ગ્રાહકો છે તેના વિશેની માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે ત્યારબાદ બજાર પ્રક્રિયાનું બીજું કાર્ય છે માલનું એકત્રીકરણ તો ઘણીવાર માલ છે એ જુદી જુદી જગ્યાએ ઉત્પાદિત થતો હોય બરાબર દરેક જગ્યાએ દરેક પ્રકારની વસ્તુ છે કે જેનું ઉત્પાદન કરવું શક્ય નથી ત્યારે માલ છે તેને કોઈ મધ્ય સ્થળે એકઠો કરવામાં આવે બરાબર કોઈ એક જ જગ્યાએ માલ છે કે જેનો સંગ્રહ કરવામાં આવે છે જેને માલનું એકત્રીકરણ કહે છે કેટલીક વાર ઉત્પાદકો છે એ છૂટાછવાયા હોય કે વસ્તુનું ઉત્પાદન છે એ મોસમી હોય એટલે કે સિઝનને આધારે વસ્તુ છે કે જેનું ઉત્પાદન કરવામાં આવતું હોય નાના પાયા પર માલનું ઉત્પાદન થતું ઉત્પાદિત થયેલ માલ છે કે જેના પર પ્રક્રિયા કરવી હોય એટલે કે કાચો માલ છે તો તેનું તૈયાર માલમાં રૂપાંતર કરવું હોય તો તેના માટે માલનું એકત્રીકરણ છે એ કરવું ખૂબ જ જરૂરી છે ત્યાર પછીનું કાર્ય છે માલને વપરાશ લાયક બનાવવું તો ઘણીવાર માલને વપરાશયોગ્ય બનાવવા માટે તેના પર જરૂરી પ્રક્રિયા કરવામાં આવે છે બરાબર અને આ પ્રક્રિયા છે એ સામાન્ય રીતે જ્યાં પણ કાચા માલનો સંગ્રહ કર્યો હોય તે જગ્યાએ જ કરવામાં આવે છે જો માલ છે એને વપરાશયોગ્ય બનાવીએ છીએ તો સામે તેની બજારમાં કિંમત પણ વધી જશે બરાબર ગ્રાહકની જરૂરિયાત મુજબ જ તેમાં પ્રક્રિયા કરવામાં આવે દાખલા તરીકે કોઈ ખેડૂત છે એ ખેતરમાં અનાજ ઉગાડે છે બરાબર ઘઉં છે કે મગ છે કે જેનું ઉત્પાદન કરે છે તો તેને એમને એમ બજારમાં મૂકી દે છે તો કે ના તેમાં જે પણ કાંકરા છે કચરો છે સૌથી પહેલાં તેની સાફ તો માલને વપરાશ યોગ્ય બનાવી ત્યારબાદ જ ગ્રાહકની જરૂરિયાત મુજબ તેને બજારમાં મૂકવામાં આવે છે ત્યારબાદનું કાર્ય છે માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ તો માલનું પ્રમાણીકરણ એટલે શું તો માલ છે એ કેવો હોવો જોઈએ એ તેના ધારાધોરણો મુજબ નક્કી કરવામાં આવે છે બરાબર ધારાધોરણો એટલે કે વસ્તુ છે તેનું કદ કેવું હોવું જોઈએ રંગ છે સ્વાદની દૃષ્ટિએ કેવો હોવો જોઈએ તેમાં પોષક તત્વો કયા હોવા જોઈએ તેની ક્વોલિટી કેવી હોવી જોઈએ બરાબર તો આ બધું જ જે તેનું પ્રમાણ છે એ નક્કી કરવામાં આવે છે ઘણી પેદાશો એવી છે કે જેમાં સરકારી પ્રમાણીકરણ કરવામાં આવે છે દાખલા તરીકે પેટ્રોલ છે ડીઝલ છે સોનું છે કે જેનું પ્રમાણીકરણ છે એ સરકાર દ્વારા કરવામાં આવે છે આ ઉપરાંત વર્ગીકરણનું કાર્ય છે તે પણ પ્રમાણીકરણ સાથે જ કરવામાં આવે છે બરાબર આપણે આ જોયું એ પ્રમાણીકરણ વર્ગીકરણ કોને કહેવાય તો કે અલગ અલગ ગુણવત્તા વાળો જે માલ છે તેને અલગ અલગ વર્ગોમાં વિભાજીત કરવામાં આવે છે જેના કારણે ગ્રાહકો છે તેની પાસેથી યોગ્ય કિંમત છે એ લઈ શકાય બરાબર તો માલના વર્ગીકરણ અને પ્રમાણીકરણનું કાર્ય જો યોગ્ય હશે તો પેદાશ છે તેની ગુણવત્તા પર ગ્રાહકોનો વિશ્વાસ વધશે જેવી રીતે ભારતમાં ખેત પેદાશોનું વર્ગીકરણ છે એ કેન્દ્ર સરકારનું કરે છે તેવી જ રીતે ઔદ્યોગિક ઉત્પાદનનું વર્ગીકરણ છે એ ભારતીય પ્રમાણ સંસ્થા બી કરે છે બીઆઈએસ એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કે જેના દ્વારા ઔદ્યોગિક ઉત્પાદનો છે કે જેનું વર્ગીકરણ કરવામાં આવે છે ત્યાર પછીનું કાર્ય છે માલ પર નિશાની કરવી તો સૌથી પહેલાં આપણે બજાર અંગેની માહિતી મેળવી બરાબર ત્યારબાદ માલ છે તેને એક જ જગ્યાએ સંગ્રહ કરવો માલને વપરાશયોગ્ય બનાવો અને માલનું પ્રમાણીકરણ કરવું અને તે માલને અલગ અલગ ક્વોલિટીવાઇઝ તેનું વર્ગીકરણ કરવું બરાબર તે પણ જાણ્યું હવે આપણી પાસે તૈયાર માલ છે તો તે તૈયાર માલ પર નિશાની કરવી પણ તેટલી જ જરૂરી છે શા માટે તો કે આપણો માલ હરીફોના માલ કરતાં અલગ પડે બરાબર માલ પર નિશાની છે એ માલ પર મૂકવામાં આવેલી એક વિશિષ્ટ છાપ છે કોઈ પણ કંપની છે કે ઉત્પાદક છે એ પોતાની વસ્તુનો એક અલગ જ સિમ્બોલ રાખે છે બરાબર જેના કારણે ગ્રાહ ગ્રાહક છે એ એ સિમ્બોલના આધારે જ માલને ઓળખે બરાબર નિશાની કરેલા માલને કારણે ગ્રાહકો છે એ ભડતા માલથી છેતરાય નહીં બરાબર જો નિશાની કરેલ માલ હશે તો તેની જાહેરાત છે તે પણ સરળતાથી થઈ શકશે આ ઉપરાંત નિશાની કરેલ માલ હશે તો ગ્રાહકો છે એ પેદાશની ગુણવત્તા છે તેની પણ ખાતરી આપી શકે કે ઘણીવાર એવું પણ હોય કે ઉત્પાદક છે એ પોતાના માલને એક અલગ નામ પણ આપે છે જેને આપણે બ્રાન્ડ તરીકે ઓળખીએ છીએ બરાબર દાખલા તરીકે આપણે મોબાઈલ બનાવતી એક કંપની સેમસંગની વાત કરીએ તો સેમસંગ છે એ અલગ અલગ મોબાઈલ છે એ લોન્ચ કરતા હોય છે દાખલા તરીકે સેમસંગ ગેલેક્સી જે સેવન તો એક એની બ્રાન્ડ થઈ બરાબર ટૂંકમાં બ્રાન્ડ છે કે જેમાં કોઈ પણ નામ છે નિશાની છે નંબર છે ઉત્પાદકનું નામ છે અથવા તો ચિત્ર છે એ લઈ શકાય ટૂંકમાં કોઈ કંપની છે કે ઉત્પાદન કરતી કોઈ ધંધાકીય એકમ છે બરાબર તેનો સિમ્બોલ કે લોગો હોવો જરૂરી છે જેના કારણે ગ્રાહક છે એ માલને ઓળખી શકે અને તેનાથી વળતર જે માલ છે તેમાં છેતરાય નહીં તો તેના માટે માલ પર નિશાની કરવામાં આવે છે ત્યાર પછી છે કિંમત નિર્ધારણ તો ઉત્પાદક છે એ પોતાના ઉત્પાદન અંગે વિવિધ પ્રકારના ખર્ચનો અંદાજ મેળવે છે બરાબર ઉત્પાદન કરવા માટે કેટલો ખર્ચ લાગશે માલનું પેકિંગ કરવા માટે કેટલો ખર્ચ થશે વીમો છે વિતરણ છે આ ઉપરાંત જાહેરાત કરવા માટે કેટલો ખર્ચ થશે તો આ દરેક ખર્ચાઓ અંગેનો અંદાજ મેળવે છે અને આ પડતરમાં જરૂરી નફાની રકમ ઉમેરી વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે બરાબર આપણે નાના હતા ત્યારથી જ આપણે શીખી ગયા છીએ કે વસ્તુની પડતર કિંમત પર નફો ચડાવવો એટલે વસ્તુની કિંમત નક્કી કરવી બરાબર પડતર કિંમત પ્લસ નફો બરાબર વેચાણ કિંમત બરાબર વેપારી છે એ પોતાનો નફો છે એ મેળવવા માટે હરીફો છે તેની કિંમતને ધ્યાનમાં લે છે ત્યારબાદ વસ્તુની માંગ કેટલી છે તેને ધ્યાનમાં લઈ અને કિંમત છે એ નક્કી કરે છે બરાબર અને પેકિંગ પહેલાં કિંમત નિર્ધારણ એટલા માટે જરૂરી છે કે કાયદા અનુસાર વસ્તુના પેકિંગ પર કિંમત છાપવી ખૂબ જ જરૂરી છે અને કિંમત છાપવી ફરજિયાત છે ત્યાર પછી છે માલનું પેકિંગ કરવું તો તૈયાર માલને રક્ષણ આપવાનું એટલે કે તૈયાર માલ છે તેની સલામતી જળવાય આ ઉપરાંત ગ્રાહકોમાં આકર્ષણ ઊભું થાય તેના માટે માલની પેકિંગ કરવામાં આવે છે બરાબર જો માલની પેકિંગ સારી રીતે કરેલી હશે તો ગ્રાહકો છે તે તેના તરફ આકર્ષાશે બરાબર ઘણીવાર માલ છે તેનો કેવી રીતે ઉપયોગ કરવો તેની પદ્ધતિ છે એ પેકિંગ ઉપર દર્શાવવામાં આવેલી હોય છે બરાબર પેકિંગ ઉપર તે લખેલી જોઈએ કે આ વસ્તુ છે તેનો ઉપયોગ આવી રીતે થશે બરાબર લગભગ દરેક પેદાશ છે કે જેમાં પેકિંગની જરૂરિયાત રહે છે પેકિંગ છે એ પેદાશના વસ્ત્રો કહી શકાય જેના કારણે કુદરતી પરિબળો છે તેના સામે તે રક્ષણ આપી શકે પેકિંગને કારણે પેદાશની ઉપયોગિતામાં પણ સરળતા રહે છે પેકિંગને કારણે પેદાશની હેરફેર છે તે પણ સરળતાથી થઈ શકે આ ઉપરાંત માલની ગુણવત્તા છે તે પણ સચવાઈ રહે અને ગ્રાહકને માલની કિંમત અંગેનો પણ ખ્યાલ આવે અને જુદા જુદા પ્રકારના માલ માટે જુદા જુદા પેકિંગ છે તેના સામાનનો ઉપયોગ કરવામાં આવતો છે દાખલા તરીકે કાગળ છે પ્લાસ્ટિકના ઝાર છે ટીનના ડબ્બાઓ છે કાચની બરણીઓ છે બરાબર તો આવા અલગ અલગ સાધનો દ્વારા માલનું પેકિંગ છે એ કરવામાં આવે છે ત્યાર પછીનું કારણ છે માલનો સંગ્રહ કરવો તો ગ્રાહકની જરૂરિયાત છે તે મુજબ પેદાશ બજારમાં મૂકવી જરૂરી છે બરાબર જેટલી પણ ગ્રાહકની જરૂરિયાત છે તેની માંગ છે તેના આધારે પુરવઠો છે તે પણ હોવો જરૂરી છે ઉત્પાદન છે એ હંમેશા ભવિષ્યની માંગને આધારે જ કરવામાં આવે છે જેના કારણે માલનો સંગ્રહ છે એ કરવો ખૂબ જ આવશ્યક છે કે જ્યારે પણ જરૂરિયાત રહે ત્યારે તે માલ છે તે ઉપલબ્ધ હોય બરાબર તો માલ સંગ્રહના કાર્યમાં માલની ગુણવત્તા જળવાઈ રહે તે પણ ખૂબ જ જરૂરી છે બરાબર માલને કોઈ નુકસાન ન થાય માલ ખરાબ ન થઈ જાય તે જોવું પણ ખૂબ જ જરૂરી છે છે હવે જો માલ હશે તો તેના કારણે માલની હેરફેર તે પણ સરળ બની બરાબર જ્યારે પણ માલની જરૂર પડશે ત્યારે તે માલ છે એ સરળતાથી મળી રહેશે એટલે કે માલની પર્યાપ્તતા છે એ પણ બજારમાં જળવાઈ રહેવી ખૂબ જ જરૂરી છે ત્યાર પછીનું કાર્ય છે વાહન વ્યવહાર તો જ્યારે પણ ઉત્પાદન કરવું હોય ત્યારે કાચા માલનો પુરવઠો નિયમિત રીતે મળી રહે આ ઉપરાંત તૈયાર માલને ગ્રાહક સુધી પહોંચાડવો હોય તો વિતરણ કરવું હોય તો તેના માટે વાહન વ્યવહારના વિવિધ સાધનો છે કે જેનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર દાખલા તરીકે માલની હેરફેર કરવી હોય તો તેના અલગ અલગ માધ્યમો જેવા કે જમીન માર્ગ છે રેલવે માર્ગ છે હવાઈ માર્ગ છે જળ માર્ગ છે કે જેના ઉપયોગ દ્વારા માલની હેરફેર છે એ સરળતાથી થઈ શકે છે બરાબર દાખલા તરીકે આપણે જોઈએ તો કાર ઉત્પાદક કરતી કંપની છે એ મોટા કન્ટેનર છે કે જેમાં કારને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરે છે બરાબર તો ઉત્પાદન કરેલ માલ છે કે જેના વાહન વ્યવહારના વિવિધ સાધનો દ્વારા તેની હેરફેર છે એ સરળતાથી થઈ શકે છે ત્યાર પછીનું કાર્ય છે માલનો વીમો લેવો તો આપણે જાણીએ છીએ કે નુકસાન સામે વળતર મેળવવા માટે વીમો છે એ લેવામાં આવે છે બરાબર વર્તમાન સમયમાં માલ છે કે જેના હેરફેર દરમિયાન અથવા તો માલના સંગ્રહ સમયે ઘણા બધા જોખમો છે જેનો સામનો કરવો પડતો હોય છે દાખલા તરીકે ચોરી થાય આગ લૂંટફાટ હુલડમાં કોઈ નુકસાન થાય તો આ બધા જ નુકસાન સામે વળતર મેળવવા અંગે અથવા તો જે પણ માલ છે તેની સલામતી માટે વીમો છે એ ઉતરાવવામાં આવે છે બરાબર કે જેના કારણે આધુનિક ઉત્પાદકો છે કે વિતરકો છે એ આગનો વીમો છે મિલકતનો વીમો છે અકસ્માતનો વીમો છે દરિયાઈ વીમો છે હુલણ અંગેનો વીમો છે આવા વીમા છે ઉતરાવતા હોય છે જેના કારણે નુકસાન સામે વળતર પણ મેળવી શકે અને જોખમ સામે રક્ષણ મેળવી શકે ત્યાર પછી છે નાણાકીય વ્યવસ્થા તો બધા જ બજારીય સંચાલનમાં બધા જ કાર્યો કરવા માટે જરૂરી કાર્યશીલ મૂડી જેનો રોજ બરોજ રોજિંદા જીવનમાં રોજિંદા વ્યવહારમાં ઉપયોગ કરી શકાય તેવી કાર્યશીલ મૂડી છે તેની વ્યવસ્થા કરવી પડે છે બરાબર અને આ જરૂરિયાત છે તેને સંતોષવા માટે સૌથી પહેલાં તો નાણાકીય આયોજન છે એ કરવામાં આવે છે અને આ નાણાકીય આયોજન છે એ બજારીય સંચાલક કરે છે બરાબર બજારીય સંચાલક છે એ કયા બજારીય કાર્યમાં કેટલા નાણાં જોઈશે ક્યારે જોઈશે એનું આયોજન કરે છે અને ઘણીવાર મોસમી પેદાશો હોય કે જેની જાહેરાત કરવી પડે તો તે જાહેરાત માટે ખર્ચ થાય છે તો તેના માટે જે નાણાંની જરૂર પડે છે તેની અગાઉથી વ્યવસ્થા કરવી પડે એટલે કે જરૂરી સમયે નાણાંની ઉપલબ્ધતા અને બજારીય સંચાલનના જે પણ કાર્યો છે જેવા કે વિતરણની વ્યવસ્થા ઊભી કરવી માલ છે તેનું બ્રાન્ડિંગ કરવું બજારનું સંશોધન કરવું તો આ બધા જ વચ્ચે સંકલન કરવાનું કાર્ય છે એ બજારીય સંચાલકનું છે ત્યાર પછી છે જાહેરાત તો જાહેરાત છે એ મુખ્યત્વે બે પરિબળોને ધ્યાનમાં રાખી અને કરવામાં આવે છે બરાબર એક તો છે માંગનો અંદાજ અને બીજો છે નાણાંની પ્રાપ્યતા બરાબર તો તેને આધારે જાહેરાતની વ્યૂહરચના છે તેનું જે માળખું છે એ તૈયાર કરવામાં આવે છે જાહેરાતના કારણનો આધાર છે એ પેદાશનો પ્રકાર અને હરીફોની જાહેરાતની વ્યૂહરચના છે એ અને જે તે માધ્યમની અસરકારકતા છે તેના ઉપર રહેલો છે બરાબર જાહેરાત છે એ પેદાશની માંગ ઊભી કરવામાં મહત્વનો ફાળો આપે છે બરાબર જો તમારી પેદાશ છે એ જીવન જરૂરી હશે તો જાહેરાત છે એ ઓછી કરશો તો પણ ચાલશે પરંતુ જો તમારી પેદાશ છે એ મોજ શોખની અથવા તો મનોરંજન માટેની હોય તો વધારે પડતી જાહેરાત છે એ કરવી પડશે બરાબર આ ઉપરાંત જાહેરાત આપ્યા પછી પણ ગ્રાહકોનું પેદાશ કે સેવા છે તેના આધારે આકર્ષણ અને માંગ છે એ બંને વધી જતા હોય છે બરાબર વધારે પડતી માંગ ઊભી કરવા માટે પણ જાહેરાત છે એ કરવામાં આવે છે આ ઉપરાંત ઘણી સ્થાનિક જાહેરાત ચુંબેશ છે તે વધુ અસરકારક સાબિત થાય છે બરાબર સ્થાનિક એટલે કે જ્યાં તમે ધંધો કરતા હો ત્યાં તમે જાહેરાત કરશો તો તે વધારે અસરકારક છે એ સાબિત થશે ત્યાર પછી છે વેચાણ વિતરણની વ્યવસ્થા તો ઉત્પાદક પાસેથી ગ્રાહક પાસે પેદાશ ઝડપથી અને કિફાયતી એટલે કે વાજબી અને યોગ્ય કિંમતે પહોંચે તે ખૂબ જ જરૂરી છે તે માટે વિતરકોની નિમણૂક એટલે કે આપણે જેને ડિસ્ટ્રીબ્યુટર કહીએ છીએ કે જેની નિમણૂક છે એ જરૂરી છે બરાબર ઘણીવાર ઉત્પાદક છે એ માલની વહેંચણીનું કાર્ય એક મધ્યસ્થી છે જે સમગ્ર જિલ્લા કે રાજ્ય માટે તેને સોંપી અને પોતાનો કાર્યભાર હળવો કરે છે બરાબર ઉત્પાદક છે એ પોતાનો માલ છે એ દરેક જગ્યાએ વેચવા ન જાય બરાબર તે અલગ અલગ જિલ્લા છે કે રાજ્ય છે તેમાં એક મધ્યસ્થી છે તેની નિમણૂક કરી અને તેનું કાર્ય છે એ સોંપે છે જેના દ્વારા વેચાણની પ્રક્રિયા છે એ કરવામાં આવે છે પેદાશના પ્રકાર અનુસાર જ વેચાણ વિતરણની વ્યવસ્થા છે જે ઊભી કરવામાં આવે છે બરાબર જો માલની માંગ ઘણી જ વધારે હોય અને સતત હોય તો વિતરણના બધા જ વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર દાખલા તરીકે મધ્યસ્થી છે ત્યાં માલની માંગ છે એ જે પણ વિસ્તારમાં કાર્ય કરે છે ત્યાં વધારે છે બરાબર તો તેને દસ ટકા કમિશન આપવામાં આવે એવા અલગ અલગ વિકલ્પો છે જેનો ઉપયોગ કરવામાં આવે છે અને વેચાણની વ્યવસ્થા છે એવું ભી કરવામાં આવે છે બરાબર તો મધ્યસ્થીઓ દ્વારા જ્યારે વિતરણમાં જથ્થાબંધ વેપારી કે છૂટક વેપારીને માલ સમયસર મળી જાય તે પણ ખૂબ જરૂરી છે આથી કેટલીક વાર ઉત્પાદકો છે એ પોતાના ઉત્પાદનના સ્થળે જ વેચાણનું કાર્ય કરતા હોય છે દાખલા તરીકે ફેક્ટરી હોય તો ફેક્ટરીના બહાર સ્ટોલ કરીને અથવા તો દુકાન દ્વારા વેચાણ છે એ કરવામાં આવતું હોય છે ત્યારબાદ છે વેચાણ તો વેચાણ છે એ બજારીય સંચાલનમાં વિનિમયની પ્રક્રિયા છે બરાબર વિનિમય એટલે કે આપ લે કરવી દાખલા તરીકે ઉત્પાદક છે એ વસ્તુ ગ્રાહકને આપે છે અને ગ્રાહક શું કરશે તો તે વસ્તુના બદલામાં ઉત્પાદકને નાણાં ચૂકવશે બરાબર ટૂંકમાં જેમાં માલ છે એ ગ્રાહકને સોંપવામાં આવે છે અને વેચાણ કરીને માલ છે એના નાણાં તરત જ ઉત્પાદકને મળી જાય છે આ ઉપરાંત વેચાણના કાર્યમાં મધ્યસ્થીઓની ભૂમિકા મહત્ત્વની હોય છે બરાબર કેમ કે મોટાભાગે વેચાણ છે એ એજન્ટ અથવા તો મધ્યસ્થીઓ દ્વારા કરવામાં આવતું હોય છે જેટલા પ્રમાણમાં વિક્રેતા આક્રમક રહે એટલે કે જેટલા પ્રમાણમાં વિક્રેતા એટલે કે વેપારી છે બરાબર વેપારી છે એ ગ્રાહકોને સીધું જ વેચાણ કરે છે છે બરાબર જો ઉત્પાદક એ ગ્રાહકોને ડાયરેક્ટ વેચાણ કરશે તો શું થશે ગ્રાહકો છે તેની વસ્તુ છે એ સસ્તી મળશે બરાબર અને વેચાણમાં સૌથી અસરકારક રીત છે તો એ વ્યક્તિગત વેચાણની છે વ્યક્તિગત વેચાણ એટલે કે સેલ્સમેન દ્વારા જે વેચાણ કરવામાં આવતું હોય એ એટલે કે વેચાણ છે એ બજારીય સંચાલનમાં વિનિમયની પ્રક્રિયા છે ત્યાર પછી છે વેચાણ પછીની સેવાઓ તો વેપારી છે કે જેને વેચાણ કરી દીધું છે તો ત્યાંથી તેનું કાર્ય છે એ પૂર્ણ નથી થતું પરંતુ ત્યાંથી તેની જવાબદારી છે એ ચાલુ થાય છે કારણ કે વસ્તુ છે એ જ્યાં સુધી ઉત્પાદક કે વેપારી છે તેની પાસે હતી ત્યાં સુધી તેને તેમાં રહેલી ખૂબીઓ કે ખામીઓ છે તેના વિશેનો ખ્યાલ ન હતો પરંતુ જ્યારે તે કોઈ ગ્રાહકને તે વસ્તુ કે પેદાશ છે એ વેચે છે અને ગ્રાહક છે તેનો ઉપયોગ કરે છે ત્યારે જે વેપારી છે તેને વસ્તુ અંગેની પૂરતી માહિતી છે એ મળે છે બરાબર તેની જે ખામીઓ કે ખૂબીઓ છે તેની જાણકારી છે એ વેપારીને મળે છે પણ જ્યારે પણ કોઈ વેપારી છે કે જેને પોતાનો કસ્ટમર છે જે ગ્રાહક છે તેને નિયમિત રાખવો હોય અથવા તો લાંબા સમય સુધી ટકાવી રાખવું હોય તો તેના માટે ગ્રાહકોની તેની ફરિયાદ પણ સાંભળવી પડે ખામીવાળો માલ હોય તે પરત પણ લેવો પડે અથવા તો બદલી પણ આપવો પડે બરાબર જરૂરિયાત પ્રમાણે તેમાં સમારકામની સેવા હોય તે પણ તેને પૂરી પાડવી પડે ટૂંક જો પોતાનો ગ્રાહક છે એ વેપારી લાંબો સમય સુધી ટકાવવા માંગતો હોય તો તેને વેચાણ પછીની જે સુવિધાઓ છે તે આપવી પડે તમને ટૂંકમાં યાદ રાખવાનું કહું તો તમને સુવિધા છે એ યાદ રાખવી પડે થ્રી આર એક તો છે રિટર્ન એટલે કે વેચ્યા પછી પણ કોઈ વસ્તુ છે એ ગ્રાહકને પસંદ નથી આવતી તો તમને રિટર્ન પણ લેવી પડે બરાબર ત્યાર પછી છે રિપ્લેસ એટલે કે કોઈ વસ્તુ છે એ ખરાબ આવી ગઈ છે બરાબર તો વેપારી છે કે જેને બદલી પણ આપવી પડે અને ત્રીજો આર એટલે કે રિપેર જેને આપણે સમારકામ કહી શકીએ કે કોઈ વસ્તુ છે એ બગડેલી આવી જાય તો વેપારી છે તેને તે વસ્તુ છે એ રિપેર પણ કરી આપવી પડે આમ જો આ ત્રણ આરની સુવિધા જ્યારે વેપારી દ્વારા કોઈ ગ્રાહકને આપવામાં આવે છે તો ગ્રાહક છે એ તેના માટે લાંબા સમય સુધી ટકી રહે છે આ ઉપરાંત પણ કેટલીક પેદાશો જેવી કે એસી છે ટેલિવિઝન છે રેફ્રિજરેટર છે જેવી વસ્તુઓ છે કે જેમાં ટેકનિકલ જાણકારી છે જેની જરૂર હોય બરાબર તેના માટે વેચાણ પછીની સેવાઓ છે તેની વ્યવસ્થા કરવી પડે અને ઉત્પાદકે વેચાણ પછીની સેવાઓ માટે પણ નેટવર્ક છે એ ઊભું તો કરવું જ પડે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા બજાર પ્રક્રિયાના કાર્યો હવે પછીના વિડીયોમાં આપણે બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત શું છે તેના વિશેની માહિતી મેળવીશું